મહેસાણામાં રૂપિયા 90 લાખના ખર્ચે નવો બનાવેલો રોડ તોડી નંખાયો છે. 4 જગ્યાએથી રોડ તોડી દેવાતા તંત્રની અણધણ કામગીરી સામે સવાલ ઉભા થયા. મહેસાણાના અવસરપાટી પ્લોટથી શક્તિધારા તરફ નવો રોડ તૈયાર કરાયો હતો, પરંતુ રોડ તૈયાર થયા બાદ તંત્રના ધ્યાને અમુક કામ બાકી રહ્યાનું ધ્યાને આવતા ફરી રોડ તોડવામાં આવ્યું છે. મહેસાણા મોઢિયા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી એક્ઝોટિકા સુધીનો આરસીસી રોડ નવો બનાવી દેવામાં આવ્યો છે. ઘણા સમયથી માગણી હતી આ રોડ નવો બનાવવામાં આવે એ તો થાય છે, પરંતુ આ નવા ગણતરીના દિવસો થયા છે અને ઠેર ઠેર ખોદી નાખવામાં આવ્યો છે. જાણવા એવું મળ્યું છે કે પાણીની જે લાઈનો છે એ શિફ્ટિંગમાં ક્યાંક લીકેજના કારણે આ રોડ તૂટ્યો હોવાનું, તોડવાની ફરજ પડી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે જો રોડનું કામકાજ ચાલતું હતું તો શું એ સમયે જ આ જે સમસ્યા છે એ ચકાસણી એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર દ્વારા કેમ કરવામાં ના આવી, જેના કારણે લોકોના આખરે આ જે લોકોના વેરાના પૈસા છે, લોકો જે ટેક્સ ભરે છે એ પૈસાનો એક વેડફાટ થાય છે. એક તરફ આપ જોઈ શકો છો કે રોડ સારો બનાવવામાં આવ્યો છે, લોકોની માગણી હતી આ રોડ બનાવવાની અને રોડ તૈયાર થઈ ગયો છે, પણ નવો રોડ બનાવેલો અને આટલા ટૂંક જ સમયમાં ખોદી નાખવામાં આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એક રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો સાથે વાત કરીશું. શું કહેશો, રોડ બનાવ્યા હજી ગણતરીના દિવસો થયા છે અને આ ખોદી નાખવામાં આવ્યો છે? આમાં ટૂંક સમયમાં જે રોડ બનાવ્યો એમાં કોઈ પ્લાનિંગ હતું નહીં અને જ્યાં ત્યાં ખાડા છે અને ખાડામાં પાણી પણ ભરાય છે અને રોડ તૈયાર થઈ જાય પછી પાછું ખોદવાનું ચાલુ છે. આમાં લાગે છે કે ક્યાંક ને ક્યાંક લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય. પૈસાનો વેડફાટ થાય છે, પૈસા ખોટા ખરાબ રીતે અલગ એ તો એમ કે જુદી પૈસા ખોટા ખવાઈ જાય એમાં. શું કાળજી રાખવાની જરૂર લાગતી તમને કે નગરપાલિકાએ શું ધ્યાન રાખવું? નગરપાલિકાએ આને એક તો ક્વોલિટી અને એનું આયોજન કરીને બનાવતું, લોકો હેરાનગતિ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. પણ રોડ બનાવ્યા પછી 15 દિવસ પછી તોડવું પડે અને લોકોને જે હેરાનગતિ ભોગવવી પડે એ બહુ મોટો પ્રશ્ન. આ રોડની બનાવવાની માગણી હતી એ રોડ સરસ બનાવી દેવામાં આવ્યો છે એ બે મત નથી, પરંતુ રોડ બનાવ્યા પછી તોડવો કેટલો યોગ્ય? આમાં તો લોકોના પૈસાનો વેડફાટ ને, પબ્લિકના ટેક્સનો પૈસાનો વેફાડ થાય ને બધું, ઘરાક રોડે તૂટી જાય ને વારે ઘડે પાણી ભરી જાય, ખરાબ કહેવાય. અને મેન વસ્તુ સાહેબ આ રોડ ઉપર સાધન ફૂલ જાય બમ્પનું કહેવાનું, બમ્પો બનાવવાના, એક કાંઈ બમ્પ નહીં. આ નવો જ રોડ કે અલગ અલગ જગ્યાએ લગભગ 4 જગ્યાએ તોડી નાખવામાં આવ્યો, શું કે રોડ તોડવામાં આવ્યો એ બદલ તો નગરપાલિકાને જોવું પડે, પણ ધંધાધારીઓને જે નુકસાન થાય ગરાગીમાં એ મોટો નુકસાન હોય.